मंच पर उपस्थित हमारा सौना वडील शिक्षण मंत्री आदरणीय श्री भूपेंद्र सिंह जी, संसद सभ्य आदरणीय मुरब्बी शंभू प्रसाद जी, सांसद श्री शंकर भाई बेगर, संसदीय सचिव श्री बाबूभाई पटेल, श्री पूनम भाई परमार, पूनम भाई मकवाणा, जेमने आ कार्यक्रम कर्यो छे, जेमने आ समूह लग्न अने जेनु प्राण लीधु छे दीकरीओने परणावी, एवा पूर्व धारासभ्य श्री कमाभाई, प्रमुख श्री आरसी पटेल, मंत्री प्रदीप सिंह जी, मान्य कानबा ठाकोर साहेब, जय शिवसिंह जी, रावण योगी समाज ना सौ संत महंतो आगेवानो, अने जे 111 युगलो के जेवो आजे પ્રભુતામાં પગલા માંડે છે, દાંપત્ય જીવનની શરૂઆત થાય છે, એવા બધા વર અને કન્યા, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ રાજ્ય સરકાર વતી આ નવા તમામ દંપતીઓને હૃદયપૂર્વકના આશીર્વાદ અને શુભેચ્છા પાઠવું છું કે આવનારા જીવનમાં આપ સૌ ખૂબ સુખી સંપન્ન અને સમૃદ્ધ બનો, ભગવાન સુખ શાંતિ વાળું આપનું દાંપત્ય જીવન બનાવે અને તમે બધા જીવનમાં ખૂબ આગળ વધો તેવી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સ્વાભાવિક છે કે રાવણ યોગી સમાજ એ માતાજીના ઉપાસક છે, મા જોગણી જોગમાયા, આ બધા માતાજી એના સાચા ઉપાસક તરીકે આ રાવણ યોગી સમાજ હંમેશા પ્રવૃત્ત રહ્યો છે. માતાજીની ઉપાસના એનો અર્થ એ થાય છે કે શક્તિની ઉપાસના, નારી તત્વની ઉપાસના, અને જ્યાં આગળ જે સમાજ નારીનું સન્માન કરે છે, જે સમાજ નારી શક્તિની સાધના કરે છે, એને માન સન્માન પ્રતિષ્ઠા આપે છે, એ જ સમાજ હંમેશા એમના ઉપર પ્રભુના આશીર્વાદ હોય છે અને એ સમાજ જ આગળ વધે છે. આપણે જોઈએ છીએ કે અન્ય સંસ્કૃતિમાં નારીને કોઈ સ્થાન નથી, જ્યારે આપણી સંસ્કૃતિમાં નારીને પણ ઈશ્વરના સ્વરૂપે જોવામાં આવે છે, અને ઘણા એવા દાખલા છે કે જ્યાં નારીનું પહેલું સ્થાન છે, અને એટલે જ આપણે એમ કહીએ છીએ રાધા કૃષ્ણ, કૃષ્ણ રાધા નથી કહેતા, આપણે કહીએ છીએ હંમેશા રાધા કૃષ્ણ, અને એવી જ રીતે દરેક જગ્યાએ નારીને આગળ કરીએ છીએ, અને એના આધાર ઉપર આપણે સમાજની વ્યવસ્થામાં નારીનું સન્માન કરીએ છીએ. લગ્ન વ્યવસ્થા એ પણ એક સંસ્કાર તરીકે આપણી સંસ્કૃતિમાં એને સ્થાન આપ્યું છે. પવિત્ર બંધનથી બંધાય છે અને એક ના બે થાય છે. હવે એક નથી રહેતા, જે કોઈ આજે વર છે એ ગઈકાલ સુધી એકલો આવતો જાતો ખાતો પીતો બધું એકલું હતું, હવે એ બેવડાયું છે,
હવે બીજાનો વિચાર કરવાનો છે, હવે નહીં ચાલે, હવે એકના બે થાય છે, કાલ બે ના ચાર થશે, એટલે એક કુટુંબનો વિચાર કરતા થઈ જશે. અને આપણે ત્યાં વ્યક્તિ વ્યક્તિ ઉપર કુટુંબ, કુટુંબ ઉપર સમાજ, સમાજ ઉપર રાષ્ટ્ર, બધાનો વિચાર કરનારા આપણે સૌ, સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર આ બધી વસ્તુને જોડે છે. અને એટલે સૌનો વિચાર કરવો, બધાને સાથે લઈને ચાલવું. વ્યક્તિગત જવાબદારી તો છે જ, પણ પત્નીની જવાબદારી, છોકરાઓની જવાબદારી, કુટુંબની જવાબદારી, સાથે સાથે સમાજની પણ જવાબદારી, આ વ્યવસ્થા છે. અને એટલે એકના બે થયા, હવે બે કુટુંબ પણ મળે છે, એમનું પણ મિલન છે, અને બંને કુટુંબ એની જવાબદારી બને છે. અને એટલે અહીંયા માતા પિતાની સેવા કરી, હવે ત્યાં માતા પિતાની સેવા કરવાની છે. પિયર અને સાસરું આ બંને બંને લોકોએ સંભાળવાનું હોય છે. એટલે સમષ્ટિનો વિચાર અને એના આધાર ઉપર આપણું લગ્ન જીવન એ સારું બને, સુખમય બને, એ પવિત્ર બંધનથી ઈશ્વર આશીર્વાદ આપતા હોય છે. જવાબદારીઓ વધે છે અને એ જવાબદારી વહન કરવા સમાજ તમારા સમૂહ લગ્ન કરે છે. આ માની લ્યો એકલા લગ્ન હોત તો આટલા બધા લોકો આવ્યા હોત, એકલા લગ્ન હોત તો આટલા બધા મંત્રીઓ પણ અહીંયા આવ્યા હોત, એકલા લગ્ન હોત તો બીજા સમાજના પણ આગેવાનો ન આવ્યા હોત. સમૂહ લગ્નને કારણે આ બધા લોકો આવ્યા છે. અને એટલે સમૂહ લગ્ન કરનારા યુવક મંડળો, ટ્રસ્ટો, વ્યક્તિઓ એ બહુ મોટું સેવાનું કામ કરે છે. કારણ કે આજના મોંઘવારીના યુગમાં દીકરીને વરાવી, રંગે ચંગે લગ્ન કરવા, ક્યાંય કમી ના રહે, યાદગાર બને, આ દરેક મા બાપની ઈચ્છા હોય છે. અને ત્યારે એમની ઈચ્છાને પરિપૂર્તિ કરવા સમાજ આ વાતને ઉપાડે, શ્રેષ્ઠીઓ આ વાતને ઉપાડે. અને એટલે કમાભાઈને લાખ લાખ અભિનંદન આપું છું કે કોઈ કચાસ ન રહે, આણામાં કોઈ વસ્તુ બાકી ન રહે, જમવામાં પણ સારામાં સારી વસ્તુ હોય. આમ તો લગ્નમાં વરને કન્યામાં રસ હોય, જાનૈયાને જમવામાં રસ હોય, અને ગોર મહારાજને દક્ષિણામાં રસ હોય. અને ત્યારે આ બધા સંતુષ્ટ થઈને જાય અને એક સરસ મજાના લગ્ન યાદગાર બની રહે, એ માટે કમાભાઈ અને એની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમનો સંકલ્પ ભગવાન જલ્દી પૂરો કરે. 111 ને હવે 1011, અને એ રીતે સંકલ્પથી પણ આગળ ભગવાને દીકરી ના આપી, પણ સમાજ ની દીકરીઓ મારી દીકરી છે અને એની જવાબદારી મારી છે. એ રીતે કમાભાઈને ભગવાન ખૂબ શક્તિ આપે, બીજાના સુખે સુખી, બીજાના દુખે દુખી, આ સંસ્કાર આપણા છે. અને એટલા માટે કમાભાઈ અને એમની ટીમને ફરી વખત અભિનંદન આપું છું. મિત્રો, સરકાર હમણાં 2-3 વાર બોલ્યા ગુજરાતના નાથ, અમે કોઈ નાથ નથી. નરેન્દ્રભાઈએ ત્યાં કીધું હતું કે હું પ્રધાનમંત્રી નથી, પ્રધાન સેવક છું, એમ અમે પણ કહીએ છીએ. અમે સીએમ નો મતલબ પેલા હતા, આજે છીએ ને કાલે રહેશું, કોમન મેન. સીએમ નો મતલબ કોમન મેન. અને સમાજના પ્રતિનિધિ તરીકે આપે ચૂંટીને મોકલેલા આપના માયના અમે લોકો છીએ. અને એટલે જ પ્રજાના પ્રતિનિધિ તરીકે આ સરકાર ગરીબોની સરકાર છે, આ સરકાર પીડિતો અને શોષિતોની સરકાર છે, આ સરકાર ગામડાની છે, મજદૂરોની છે, કિસાનોની છે,
અને એમના સુખે સુખી અને એમના દુઃખે દુઃખી એ પ્રકારની સંવેદનશીલ સરકાર છે અને એ રીતે અમે કામ કરી રહ્યા છીએ. આ છેલ્લા 8-9 મહિનામાં અનેક ગરીબલક્ષી નિર્ણયો કરીને ગરીબ સમાજ જ્યાં સુધી ઊંચો નહીં આવે, છેવાડાના માનવીનું કલ્યાણ નહીં થાય ત્યાં સુધી ગુજરાતનો વિકાસ અધૂરો છે. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અનેક સિદ્ધિઓ સર કરી છે, વિકાસનો પર્યાય બન્યો છે, પણ જ્યાં સુધી ગરીબ માણસ ગરીબી રેખાની બહાર ન નીકળે, ગુજરાતનો છેવાડાનો માનવી એ બે પાંદડે ન થાય, રોટી કપડાં મકાન એમને પ્રાપ્ત થાય, સારું શિક્ષણ સારું આરોગ્ય એમને મળે, સમાજ સદાચારી બને વ્યસન મુક્ત બને એવું ગુજરાત આપણે બનાવવા માંગીએ છીએ. અને એટલે અમે લોકોએ મહત્વના નિર્ણય પણ કર્યા છે કે આ ગુજરાત ઉપર ગાય માતાની કતલ થશે નહીં, અને કરશે એને આજીવન કેદ. આ પ્રકારને ગૌ હત્યા પ્રતિબંધ આ સરકારે કડક કાયદા બનાવ્યા છે. એવી જ રીતે ભાઈઓને ગમશે કે નહીં, પણ મારી બહેનોને તો ગમશે, દારૂ બંધીના કાયદાને પણ કડક કર્યો છે. દારૂ વેચનારા પીઠા ચલાવનારાઓ બુટલેગરો એને 10-10 વર્ષની સજા. ગુજરાતની ભવિષ્યની પેઢી દારૂના નશામાં ધકેલાઈ ન જાય, વ્યસન મુક્ત બને એ માટે સરકાર કટિબદ્ધ છે. અને હમણાં ત્રીજો કાયદો, જે સ્કૂલો વધુ ફી લે છે, સ્કૂલો વેપાર કરે છે, સામાન્ય માણસને ફી પોસાય નહીં એટલી બધી ફી લે છે, એના માટે ફી નિયંત્રણ કાયદો આ સરકારે પસાર કર્યો છે. અને સામાન્ય અને ગરીબ માણસોને પણ સારું શિક્ષણ મળે એને પ્રાપ્ત થાય, એટલે સ્કૂલના લોકોએ હિસાબ આપવા પડે, ફી સરકાર નક્કી કરશે અને એ મુજબ ફી લેવાશે, લઈ લીધી હશે તો રિફંડ આપવા પડશે. આ પ્રકારના કાયદા આ રાજ્ય સરકારે બનાવ્યા છે. કહેવાનો મતલબ એ છે કે આરોગ્ય શિક્ષણ આ તમામ વસ્તુ ગરીબ માણસોને પ્રાપ્ત થાય એ સરકારનો અભિગમ છે. અને જે રીતે ભૂપેન્દ્રસિંહ બાપુએ કીધું, હર હાથ કો કામ હર ખેત કો પાણી, આ સરકારનો નિર્ણય છે. અને ગુજરાતમાં 70,000 થી વધુ સરકારી નોકરી આ છેલ્લા એક વર્ષમાં સરકારે ભરી છે, અને 10 લાખ થી વધુ યુવાનોને ખાનગી નોકરીઓ આપી છે. ગુજરાતમાં કોઈ નોકરી વગરનું ન રહે, કામ વગરનું ન રહે, અને બધા હાથને કામ મળે આ સરકારનો નિર્ણય છે. અને દિશામાં સરકાર પ્રયત્નશીલ છે, આપ સૌના આશીર્વાદ સરકારને પ્રાપ્ત થાય, અને માં જોગણી આપણું ગુજરાત એ ખરા અર્થમાં ભવ્ય ગુજરાત બને, સમૃદ્ધ ગુજરાત બને, બધા સમાજ એમાં સુખી થાય, રાવળ યોગી સમાજ પણ એમાં પાછળ ના રહે, બધા 100% શિક્ષણ પ્રાપ્ત કરે, સ્ત્રી કન્યા કેળવણી એમાંય પાછળ ના રહે, કોઈ ભૈણા વગરનું ન રહે, સ્ત્રી ભૂણ હત્યા બંધ થાય, બેટી બચાવ બેટી પઢાવ વ્યસન મુક્તિ બને, અને બધા સમાજની સાથે રાવણ યોગી સમાજ પણ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવું છું. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.